स्वामीनारायण भगवान नी जय, अक्षर पुरुषोत्तम महाराज नी जय, गुणातीतान स्वामी महाराज नी जय, भगत जी महाराज नी जय, शास्त्री जी महाराज नी जय, योगी जी महाराज नी जय, प्रमुख स्वामी महाराज नी जय, प्रमुख स्वामी महाराज शताब्दी महोत्सव नी जय, આપણે તો બધું જ અક્ષરને પુરુષોત્તમમાં આવી ગયું. આપણી ઉપસ્થિતિ છે લાખો અનંત બ્રહ્માંડમાં, જે બધાની ઉપસ્થિતિ છે એ બધા મહારાજને સ્વામીમાં આવી ગયા. આપણે નોખું કંઈ કરવાનું છે જ નહીં. તો અને આપણા મહારાજ સ્વામી અભિષ્ટ ઈષ્ટ જે કહો એ બધું બધા એમાં આવી ગયા. એટલે હવે અત્યારના સંદર્ભમાં જે શાસ્ત્રી પ્રમુખ સ્વામી મહારાજે વાત કરી છે એ વાત કરું છું. પ્રમુખ સ્વામી મહારાજે વાત કરી છે એ વાત કરી. મહારાજ વખતે બે દુષ્કાળ, શાસ્ત્રી મહારાજ વખતે એક દુષ્કાળ પડ્યા. કાળનું કામ કરે છે. મને સમજી ગયા. કાળનું કામ કરે. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું છે, આપણે નથી કહેતા. કાળનું કામ કરે છે, આપણે આપણું કામ કરવું છે. ભગવાને આમ કેમ કર્યું તેમ ન કર્યું તેમ ન માનવું. હજી આપણે જ બધી શંકા કરીએ છીએ અત્યારના સંદર્ભમાં. એ ભગવાનનું જ કર્યું થાય છે એટલે આપણે માની લેવું છે. પણ સ્વામી બીજી વાત કરે છે. બુદ્ધિવાદમાં એવું થઈ જાય આમ કેમ ન કર્યું, આમ કેમ કર્યું ભગવાન. બુદ્ધિવાદમાં તો આપણે બુદ્ધિવાદ નથી, આપણે તો આશ્રિત છે, ભગવાનના આશ્રિત છે. એટલે ભગવાન જેમ કરે એમ આપણે માન્ય કર રાખવું. મહારાજ વખતે બે દુષ્કાળ, શાસ્ત્રી મહારાજ વખતે એક દુષ્કાળ પડ્યા છે. કાળનું કામ કરે છે, આપણે આપણું કામ કરવું છે. ભગવાને આમ કેમ કર્યું તેમ ન માનવું. બુદ્ધિવાદમાં એવું થઈ જાય પણ ભગવાન કરતા છે તે સારું કરે છે. કઈ રીતે સારું કરે છે એ ભગવાન જ જાણે, આપણને ખબર ન પડે. પણ આપણે ભગવાનના આશ્રિત છીએ એટલે એ જે બધું કરે છે, કરતા હરતા મહારાજ છે એટલે એ જે બધું કરે છે એ આપણે માન્ય રાખવું, તેમ આપણે માનવું. દેવકીના આંસુ છેક સુધી સુકાયા નહીં. જો કૃષ્ણ ભગવાનના માતા જે એમના આંસુ ઠેઠ સુધી સુકાયા નહીં, જીવન અંત સુધી સુખાય નહીં. એટલે દુઃખી જતા. પણ આપણે દુઃખી માનીએ છીએ એ તો એમને દુઃખી માનતા માને તો બધું છઠ્ઠીનું ધાવણ કાઢી નાખે. પણ એ પોતે માનતા જ નથી. એ દુઃખ છે ભગવાનની પ્રસાદી માન્ય છે. દેવકીના આંસુ છેક સુધી સુકાય નહીં. દુઃખ હોય પણ નિષ્ઠા ધીરજ રાખી સુખ્યા રહેવું. પણ આપણે પ્ર
પ્રમુખ સાહેબ મહારાજે કહ્યું કે શું કરું, દુઃખ હોય પણ નિષ્ઠા ધીરજ રાખી સુખ્યા રહેવું, એ આપણે આમ કરવું છે. તો આપણે ભગવાનના શિષ્ય કહેવાય, ભગવાનના આશ્રિત કહેવાઈએ. ભગવાન મહારાજે જે ધાર્યું છે એ થવાનું છે. આપણે આગા પાછા થઈએ, ગમે ઊંચા ઊંચા થઈએ, પણ ભગવાનનું ધાર્યું જ થાય છે. પછી શ્રીજી મહારાજે વાત કરી, મહારાજને શ્રીજી મહારાજ બીજા કોઈ નહીં, શ્રીજી મહારાજે જ વાત કરે છે. ગઢપુરમાં શ્રી હરિ કે, દેશ અને કાળરૂપી ભગવાનની શક્તિ મહાબળવાન છે. મહારાજ પોતે વાત કરે, ગઢપુરમાં શ્રી હરિ કે, દેશ અને કાળરૂપી ભગવાનની શક્તિ મહાબળવાન છે. તે ધારે તેમ થાય છે, એટલે ધારે તેમ થાય છે, કોઈનું કયું થતું નથી. ભગવાને જે ધાર્યું છે એ પ્રમાણે થાય છે. ભગવાને દેશકાળ સ્પર્શતા નથી. જો બીજી વાત, હવે ભગવાનને એમાં કપાઈ ન દેવું, ભગવાને દેશકાળ સ્પર્શતા નથી, બધાથી પર છે, પરથી પર, પરથી પર છે. ભગવાન દેશકાળ સ્પર્શતા છે, તે સમર્થ છે. તેથી દેશકોનું સામર્થ, તેથી દેશકાળનું સામર્થ્ય ઘટે તેટલું ચાલવા દે, છતાં પણ મનુષ્યાકૃતિ કૃપા કરીને ધરે છે. ત્યારે કાળની મરજી જોઈને ચાલે છે. જો મનુષ્ય, હવે ભગવાન પોતે મનુષ્ય, મનુષ્ય આકૃતિ ધરે છે તે વખતે, એટલે આપણે કોઈને દોષ દેવાનો નથી. ભગવાન જ મૂળમાં તો ભગવાન છે, પણ ભગવાનની યુક્તિ છે, ભગવાનની રીતે ગોઠવણ કરી છે કે ભગવાનને માથે આવે નહીં, પણ દેશકાળ, હવે એ ભગવાનની શક્તિ છે. પણ તો એ મહારાજે કહ્યું કે એ રીતે ગોઠવણ કરેલી છે કે પોતાને માથે આવે નહીં, કે પોતાને માથે આવે અનંત બ્રહ્માંડ નાશ થઈ જાય, એટલે એ રીતે યુક્તિ કરી છે. ભગવાન પોતાની માથે લઈને કાળને મનુષ્યાકૃતિ, એટલે કાળને સોંપ્યું છે, કાળ જે કરે, પણ મૂળ તો ભગવાન જ કરે છે, પણ પોતાની માથે લેતા નથી. શ્રી હરિ ગણપુરમાં શ્રી હરિ કે, દેશ અને કાળરૂપી ભગવાનની શક્તિ મહાબળવાન છે, તે ધારે થેપ થાય છે. ભગવાન જે ભગવાનને દેશકાળ સ્પર્શતા નથી, તે સમર્થ છે. તેથી દેશકાળનું સામર્થ્ય ઘટે તેટલું ચાલવા દે, છતાં પણ મનુષ્યાકૃતિ કૃપા કરીને જે ધરે છે, દેહ ધરે છે, ત્યારે કાળની મરજી જોઈને ચાલે છે. એવી ગોઠવણ કરી છે, કાળની મરજી જોઈને ચાલે છે. કરતા ભગવાન છે, પણ ત્યારે કાળની મરજી જોઈને ચાલે છે. ભગવાન પણ કાળની મરજી લૂપતા નથી, એટલે જ બધું ભગવાનની મરજીથી ચાલે છે. એટલે આપણે દુઃખ થાય, સાચી વાત છે, પણ દુઃખ લગાડવું નહીં, ભગવાનની ઈચ્છા છે. જે પ્રથમના 74માં પણ વાત કરી છે, ભગવાનની જે મરજી હોય એ આપણે રાજી રહેવું. ભગવાન આખો સત્સંગ મૂસી જાય, ટળી જાય, તોય રાજી રહેવું, એટલું તો ભગવાને વાત કરી છે. એટલે આપણે તો 24 કલાક આનંદમાં રહેવું. જો મહારાજ મુક્તાન સ્વાઈ, મહારાજ કોઈને વળે તો મુક્તાન સ્વાઈ રાજી, કોઈને વખાણે તો મુક્તાન સ્વાઈ રાજી, બંને વાતમાં રાજી,
કે ભગવાનની જેમ ઈચ્છા હોય એમ આપણે રહેવું. એટલે જ શ્રીજી મહારાજ પણ જો મહારાજને રઘુજી મહારાજે અને ગુણાતીતન સ્વામી મહારાજ ગુણાતીતન સ્વામીને પૂછ્યું કે કા લઉં કે તૂટ્યું લઉં, તો સ્વામીએ કહ્યું કે તૂટ્યું લો તો થોડાકમાં પતી જાય, કાળનું તો વર્ષો સુધી એની અસર રહે. તો રઘુજી મહારાજ કહ્યું કે સ્વામી બહેની ના પાડવી હતી ને, તો સ્વામીએ કહ્યું કે મહારાજની મરજી તો એકની હતી જ, નહીં તો પૂછે શું કામ. આપણે પૂછ્યું એટલે આપણે મહારાજની મરજી સામું જોઈને આપણું મનનું ધાર્યું ન ચાલે કે બેની ના, પણ મહારાજની મરજી શું છે એ પ્રમાણે કરે. તો જો ભગવાનનો ભક્ત હોય, ભગવાન આશ્રિત હોય, ભગવાન ખરેખર દ્રઢ આશ્રિત હોય એ મહારાજની જ ઈચ્છા પ્રમાણે ચાલે, દુઃખ ના લગાડે, સુખ મહારાજ જે કરે છે એ રીતે રાજી રહેવું. આપણા બધા શાસ્ત્રોમાં, વચનામતમાં અને સ્વામીની વાતોમાં, સ્વામીની વાતોમાં તો ગજબ કહી, ત્રીજા પ્રકરણમાં બધું ઘણું બધી સ્પષ્ટતા કરી છે. તે આપણે એ નિષ્ઠા ધન રાખવી. ટૂંકમાં જો સ્વામી ગુણાતીતાન સ્વામી કહું કે જેને નિષ્ઠા થઈ તેને સર્વે થઈ રહ્યું અને કાંઈ કરું રહ્યું નથી, તો આપે તો અક્ષર પુરુષોત્તમ મહારાજ અને સ્વામી ધરણ નિષ્ઠા, એવી નિષ્ઠા જીવમાં બેસાડી દઈ એ સિવાય બીજું કાંઈ રહે નહીં. એટલે આપણા જીવમાં આ નિષ્ઠા ની ધરતા કરતા રહો, કરતા રહો વધારે વધારે, જેમ જીવમાં ઓતપ્રોત થઈ જાય એવી રીતે નિષ્ઠા કરી. મહારાજ સ્વામી જે આપણે ને મહારાજ સ્વામી એક જ થઈ જાય, જે એટલે એમની મરજી હોય એ પ્રમાણે આપણે કરીએ, એનાથી જરાક લેશ માત્ર ઓછું વધતું ન કરીએ, મારાની મરજી જ પ્રમાણે કરીએ, તે નિષ્ઠા કહેવાય. અને એવી નિષ્ઠા હોય તે મહારાજ સ્વામી આપણને વશ વર્તે. સદાન સ્વામી મહારાજને.